Good afternoon. Today we discuss about register. What is register? So register એટલે આપણે એમ જોઈએ કે એક પ્રકારનો અવરોધ કે તમે કોઈ પણ સપોઝ કે બાઇક લઈને કોઈ રસ્તામાં જાઓ છો વચ્ચે સ્પીડ બ્રેકર આવે તો તમારે બાઇકની સ્પીડ ધીમી કરવી પડે છે તો આપણે ઇલેક્ટ્રોનિક વાયરમાં પણ એવું જ છે કે એક વાયર છે વાયરમાં કોઈ એક ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે છે વચ્ચે કોઈ એવો વસ્તુ આવે છે કે જેનાથી ઇલેક્ટ્રોનની સ્પીડમાં ઘટાડો થાય અથવા તો ત્યાં અવરોધ થાય જેની ગતિમાં અવરોધ ઉત્પન્ન થાય તેને આપણે કહીએ છીએ રજિસ્ટર તો જે અવરોધ ઉત્પન્ન કરે એને રજિસ્ટર કહેવાય બરાબર તો રજિસ્ટર એક પ્રકારની ડિવાઇસ છે કે જે અવરોધ ઉત્પન્ન કરે છે તો એ પણ એવું છે આપણે ઇલેક્ટ્રોનિક વાયરમાં પણ રજિસ્ટર હોય છે તો કોઈ જગ્યાએ સારું કામ છે કોઈ જગ્યાએ એનું કામ પ્રોપર આપણે પાવર સપ્લાયમાં જ્યારે આપણે પાવર પૂરો પાડતા હોય છે તો કોઈ જગ્યાએ અવરોધ ઉત્પન્ન થાય એના કારણે પૂરો પાવર પણ ન પહોંચતો એવું પણ બની શકે તો જોઈએ આગળ સમજીએ રજિસ્ટર ઇઝ ઓપોઝિંગ ફોર્સ ઓફ ધી મટીરિયલ વેન ચાર્જ ઓર કરંટ ફ્લો થ્રુ ઇટ તો શું છે રજિસ્ટર જે એક પ્રકારનું ઓપોઝિંગ ફોર્સ છે કે જે વિરોધ કરતું બળ કહી શકીએ તો એ વિરોધ કરતું બળ છે તો જ્યારે કોઈ ચાર્જ અથવા તો કરંટ ફ્લો થતો હોય કોઈ વસ્તુમાંથી તેને ચાર્જ અથવા તો કરંટને વિરોધ કરતું બળ છે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એબિલિટી ટુ રજિસ્ટર ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી થ્રુ આઉટ એની મટીરિયલ એ એબિલિટી છે તો એબિલિટી છે ને તો રજિસ્ટર કરવાની કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો ફ્લો થતો હોય મટીરિયલમાંથી તો એ ઇલેક્ટ્રિસિટીને રજિસ્ટર કરવાનો રજિસ્ટર કરવાનો એને સામે ધક્કો આપવાનું કેટલું એબિલિટી છે એ ડિફાઇન કરે છે રજિસ્ટર એનો ઓમ ઓમ એનો યુનિટ છે બરાબર તો એને મેઝરમેન્ટ કરવું હશે તો એ ઓમ આપણે મેઝર કરીએ છીએ એનો સિમ્બોલ છે એ અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો ઓમેગા જેવો સિમ્બોલ છે બરાબર આને ઓમેગા સિમ્બોલનું નામ છે ઓમેગા The device or component which introduces resistance only in the electronic circuit is called resistor. તો જે ડિવાઇસ બરાબર પહેલા જ કીધું કે ડિવાઇસ છે અથવા તો કમ્પોનન્ટ પણ કહી શકીએ કે જે માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ ઇન્ટ્રોડ્યુસ કરે પર અવરોધ ઉત્પન્ન કરે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં માત્ર ને માત્ર રેઝિસ્ટર ઉત્પન્ન કરે રેઝિસ્ટર અવરોધ ઉત્પન્ન કરે તો એને આપણે કહીએ છીએ રેઝિસ્ટર રેઝિસ્ટન્સ એની વેલ્યુ છે જ્યારે રેઝિસ્ટર ડિવાઇસનું નામ છે તો રેઝિસ્ટર યુઝ જનરલી આર વિથ રેઝિસ્ટન્સ ફ્રોમ ફ્યુ ઓમ ટુ મિલિયન્સ ઓફ ઓમ તો રેઝિસ્ટરની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે છે ફ્યુ ઓમ અમુક ઓમ થી સ્ટાર્ટ કરી અને મિલિયન્સ ઓફ ઓમ સુધીની વેલ્યુ હોઈ શકે છે હજારો ઓમની વેલ્યુ હોઈ શકે છે સમ આર વાયર બાઉન્ડ વન અધર આર મેડ ફ્રોમ કાર્બન ઓર ગ્રેફાઇટ એન્ડ ફોર કમ્પાઉન્ડ રજિસ્ટર તો એમાં પણ ટાઈપ છે કોઈ વાયર બાઉન્ડ રજિસ્ટર હોઈ શકે છે બીજા અમુક હશે એ કાર્બન ટાઈપ હોઈ શકે છે ગ્રેફાઇટ ટાઈપ હોઈ શકે છે બરાબર તો એવા અલગ અલગ ટાઈપના રજિસ્ટર જોવા મળે છે તો આપણે લેબોરેટરીમાં તમે જ્યારે આવશો ત્યારે જોશો વાયર બાઉન્ડ રજિસ્ટર કેવો હોય છે બરાબર રિઓસ્ટેટ છે તો એક પ્રકારનું વાયર બાઉન્ડ રજિસ્ટર છે ત્યાર પછી કાર્બન અથવા તો ગ્રેફાઇટ રજિસ્ટર જે મોબાઈલની સર્કિટમાં વગેરેથી સર્કિટ બોર્ડમાં હશે તો એ બધા કાર્બન અથવા તો ગ્રેફાઇટ રજિસ્ટર હશે તો એ તમે જોતા છો કોઈ સર્કિટમાં કોઈને કોઈ જગ્યાએ તે આર સપ્લાઇડ વિથ આઈધર વાયર એન્ડ્સ ઓર ટર્મિનલ ફોર કનેક્શન પર્પસ તો એ કઈ જગ્યાએ હોય છે તો સપ્લાઈડ વિથ આઈધર વાયર એન્ડ્સ બરાબર કોઈ વાયરનો છેડો હશે તો અહીંયા જોડેલો હશે અથવા તો કોઈ ટર્મિનલ હશે તો એ જગ્યાએ બોથ આર ડિવાઇડેડ ઇન્ટુ ફિક્સ એન્ડ વેરિયેબલ ટાઈપ તો કાર્બન ટાઈપ અથવા તો ગ્રેફાઇટ ટાઈપ પણ ફિક્સ અને વેરિયેબલ હોઈ શકે છે એન્ડ વાયર બાઉન્ડ રજિસ્ટર જે એ પણ ફિક્સ અથવા તો વેરિયેબલ ટાઈપ હોઈ શકે છે ફિક્સ તો જેની વેલ્યુ ફિક્સ હોય કોઈ પણ પ્રકારનું ચેન્જ ન આવી શકે એ રજિસ્ટરને ફિક્સ રજિસ્ટર કહેવાય અને જે રજિસ્ટરમાં તમે એની કિંમત બદલાવી શકતા હોય કોઈ નોટથી તમે એની વેલ્યુ ચેન્જ કરી શકતા હોય તો એને વેરિયેબલ ટાઈપ રજિસ્ટર કહેવાય તો સિમેટિક સિમ્બલ ફોર રજિસ્ટર આર ઇઝ શોન ઇન નેક્સ્ટ ટેબલ તો સિમ્બલ તમે જોઈ શકો છો ફિક્સ રજિસ્ટરને આ રીતે આપણે દર્શાવીએ છીએ બરાબર એનો સિમ્બલ જે ફિક્સ રજિસ્ટરનો વેરિયેબલ રજિસ્ટર હશે તો આ રીતે વચ્ચે એરો અથવા તો ઉપરની સાઈડ ડાઉન એરો કરી અને તમે વેરિયેબલ રજિસ્ટર ઇન્ડિકેટ કરી શકો
Next, in electronic circuit, resistors of fixed resistance are generally required. Electronic circuit ma resistor no use થાય છે, generally fixed resistor નો use થાય છે, કોઈ પણ variable નો ઓછો use થાય છે, છતાં પણ use તો થાય છે. Most resistors are marked with the normal value of their resistor. મોટા ભાગના resistor માં એને value માં marking કરેલી હોય છે, અથવા તો કોઈ ને કોઈ રીતે એનું વેલ્યુ આપણે જાણતા હોઈએ છીએ. સબ રજિસ્ટર આર ટુ સ્મોલ ઇન સાઇઝ ટુ હેવ નંબર્સ પ્રિન્ટેડ ઓન ધેમ, વાઇલ અધર આર લાર્જ ઇનફ ઇન સાઇઝ ટુ હેવ ધેર રેઝિસ્ટન્સ પ્રિન્ટેડ ઓન ધેમ. અમુક રજિસ્ટર એટલા બધા નાના હોય છે કે જે એની ઉપર રજિસ્ટરની રેઝિસ્ટન્સની વેલ્યુ લખવી શક્ય નથી. અમુક મોટા પણ રજિસ્ટર હોય છે કે જેના ઉપર ઇઝીલી આરામથી એના ઉપર રેઝિસ્ટન્સની વેલ્યુ લખી શકીએ છીએ. તો નાના હશે તો એના ઉપર કઈ રીતે એની રેઝિસ્ટન્સની વેલ્યુ નક્કી થાય છે, તો એ કઈ રીતે યાદ રાખી શકીએ કેટલા નંબરનો રેઝિસ્ટન્સનો રેઝિસ્ટન્સ કેટલો હોય છે, તો એના માટે પણ સિસ્ટમ છે એ જોશું આપણે. ફોર ધ ફિક્સ મોલ્ડેડ કમ્પોઝિશન રજિસ્ટર, ફોર કલર બેન્ડ્સ આર પ્રિન્ટેડ એટ વન એન્ડ અરાઉન્ડ ધી બોડી, વિચ કેન બી ટ્રાન્સલેટેડ ઇન ટુ અ નંબર બાય યુઝિંગ ધ સ્ટાન્ડર્ડ કલર કોડ. તો રજિસ્ટર ફિક્સ મોલ્ડેડ કમ્પોઝિશન રજિસ્ટર, તો એ પણ આપણે સર્કિટમાં જોશું. બરોબર, કે તમે ફિઝિકલી પણ આપણે લેબોરેટરીમાં બતાવશો રજિસ્ટર કેવા હશે. તો એ ફિક્સ મોલ્ડેડ, બરોબર, તો વાળી શકે એવા રજિસ્ટર હશે, ફિક્સ એની વેલ્યુ ચોક્કસ હશે. કમ્પોઝિશન ટાઈપ રજિસ્ટર હશે, કમ્પોઝિટ મટીરિયલમાં એડ કરી અને રજિસ્ટર બન્યું, તો એના એની કલર ચાર ફોર કલર બેન્ડ્સ, બરાબર, મહત્વનું જે ફોર કલર બેન્ડ્સ એનો હોય છે, જેના ઉપરથી આપણે કલર બેન્ડ ઉપરથી રજિસ્ટરનો રેઝિસ્ટન્સ કેટલો હોય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો એને કલર બેન્ડ આપણે જોઈએ તો કયા કલરની બેન્ડ છે એના આધારે એને પર્ટિક્યુલર ડિજિટ અસાઇન થયેલા છે. સપોઝ કે બ્લેક બ્રાઉન રેડ કલરના અને ઓરેન્જ, સોરી, બ્લેક બ્રાઉન રેડ અને સિલ્વર કલરનું કોઈ બેન્ડ છે, બરાબર, આગળ જતા ફોર્થ બેન્ડ છે એ પાછળ ત્રણ ગોલ્ડ સિલ્વર અથવા તો નટ કલર છે, બરાબર, તો એ ત્રણમાંથી કોઈ એક હોઈ શકે છે ફોર્થ બેન્ડ. બાકીની ત્રણ બેન્ડ છે તો એ આગળ નહીં ડિજિટ છે, 0 to 9 એના માટે છે, બરાબર. તો 0 to 9 ડિજિટ અલગ અલગ કલર્સ ઇન્ડિકેટ કરે છે. સપોઝ કે બ્લેક બ્રાઉન રેડ એન્ડ સિલ્વર કલર છે, બરાબર, તો પાછળના ત્રણ કલર ગોલ્ડ સિલ્વર એન્ડ નોટ કલર છે, બરાબર, તો એ ત્રણ હશે તો એના માટે શું હશે. તો બ્લેક માટે સપોઝ કે તો પહેલા બે ડિજિટ છે, બરાબર, એ તમે ડાયરેક્ટલી લખી શકો છો. બ્લેક બ્રાઉન હશે તો 0 1 થશે, બરાબર, બ્લેક બ્રાઉન થાય ને આપણા રેડ છે તો થર્ડ ડિજિટ, તમારે ડિજિટ નહીં આવે પણ હકીકતમાં એ એ દર્શાવે છે મલ્ટીપ્લાયર છે, એટલે કે ઘાત, એટલે કે 10 એકની પાછળ કેટલા ઝીરો લગાડવાના છે. સપોઝ કે બ્લેક બ્રાઉન રેડ છે તો 0 1 મલ્ટીપ્લાય 10^2, એટલે કે 0 1 એટલે કે 1 મલ્ટીપ્લાય 10^2 એટલે કે 100, તો 1 × 100 એટલે કે 100. ત્યાર પછી ફોર્થ બેન્ડ છે એ સપોઝ કે સિલ્વર છે, તો સિલ્વર એટલે ±10%, તો આપણે અહીંયા જોવાનું છે ±10%, તો 100 ઓમ ±10% એનું ટોલરન્સ થશે, મતલબ ટોલરન્સની વેલ્યુ છે. તો આ રીતે બ્લેક બ્રાઉન રેડ સિલ્વર, તો એ રીતનો કલર કોડ હશે તો આપણે ઓળખી શકીએ છીએ. તો ખાસ તો આ ટેબલના જે કલર કોડ છે એ મહત્વનું છે કે કયા કલરને કયો કોડ અસાઇન થયેલો છે. તો ફર્સ્ટ છે 0 ડિજિટ પણ અહીંયા આપણે લઈએ છીએ, તો 0 અને અહીંયા મલ્ટીપ્લાય હશે તો 10^2 હાથમાં જશે 0 ગ્રામ, બરાબર. તો 0 1 2 3 4 5 6 7 8 9 સુધી જે કલર છે, બરાબર, અને મલ્ટીપ્લાયર્સ છે, પછી એ પ્રમાણે મલ્ટીપ્લાયર્સ હશે. તો એ આપણે જે સેમ જે આવીએ છીએ નીચે, જે ધ બોડી કલર ઇઝ નોટ યુઝ ફોર કલર કોડેડ વેલ્યુ, બરાબર, જે રજિસ્ટર છે એની જે બોડી છે બોડીનો કલર નથી જોવાનો, એનો જે બેન્ડ છે, બરાબર, બેન્ડનો કલર જોવાનો છે. ફર્સ્ટ બેન્ડ રિપ્રેઝેન્ટ ધ ફર્સ્ટ ડિજિટ, સેકન્ડ બેન્ડ રિપ્રેઝેન્ટ સેકન્ડ ડિજિટ, એન્ડ ધ થર્ડ બેન્ડ નંબર ઓફ ઝીરોઝ ટુ એટ ધ ફર્સ્ટ ટુ ડિજિટ ટુ ગેટ ધી ટોટલ રજિસ્ટન્સ, બરાબર. તો એ ખાસ સમજો. ત્રીજો જે ડિજિટ છે, ત્રીજી બેન્ડ છે એ કેટલા ઝીરો લાગશે, એની પાછળ કેટલા ઝીરોસ લાગશે એ દર્શાવે છે. ધ લિમિટ ઓફ એક્યુરસી આર કોલ્ડ ટોલરન્સ,
ટોલરન્સ એટલે શું એક્યુરસી કેટલી વધઘટ હોઈ શકે જે વેલ્યુ છે એમાં કેટલો વધારો અથવા તો ઘટાડો હોઈ શકે જેને આપણે ટોલરન્સ કહીએ છીએ તો વધારો કે ઘટાડો કેટલો હશે તો એ ટોલરન્સ ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ કલર ઓફ ફોર્થ બેન્ડ તો ફોર્થ બેન્ડ શું ઇન્ડિકેટ કરે છે ટોલરન્સ તો કલર કોડ ઓફ રજિસ્ટર ઇઝ શોન ઇન ફિગર તો અહીંયા એક સપોઝ કે એક એક્ઝામ્પલ લીધું છે મોલ્ડર કમ્પોઝિશન રજિસ્ટ્રેશન 1 2 3 4 બેન્ડ ઇન્ડિકેટ કરેલી છે તો એના આધારે આપણે સમજી શકીએ ફિલ્મ રજિસ્ટર હેવ 5 સ્ટેપ 4 સ્ટેપ ઇઝ મલ્ટીપ્લાયર એન્ડ 5th ઇઝ ટોલરન્સ તો ફિલ્મ રજિસ્ટર હશે તો એક થોડા અલગ ટાઈપના રજિસ્ટર હશે અને 5 સ્ટેપ હશે 5 પટા હશે બરાબર 5 સ્ટેપ્સ હશે એમાં 4th સ્ટેપ છે એ મલ્ટીપ્લાયરની હશે અને 5th હશે કોઈ પણ કલર કોડ આવેલો હોય તો કલર કોડ ઉપરથી ફાઇન્ડ કરી શકીએ જે 5 3 છે બરોબર તો 5 છે તો ગ્રીન માટે 5 છે ઓરેન્જ માટે 3 છે રેડ માટે 10:2 છે બરોબર તો એ રીતે સોરી તો રેડ કલર હશે આપણે જોઈએ તો રેડ માટે 2 છે તો 10:2 બરાબર ગ્રીન છે અને 15 કલર ગ્રીન ઓરેન્જ બરાબર તો ગ્રીન અને ઓરેન્જ માટે જોઈએ તો ગ્રીન માટે 5 છે ઓરેન્જ માટે 3 છે તો 5 3 એન્ડ રેડ માટે 2 છે તો 10:2 એ રીતે લખી શકીએ 5 3 10:2 એ ખાસ ધ્યાન રાખજો 5 3 છે અને જો પોઈન્ટ કરવા જશો બરાબર તો એ તમારે રેડના બદલે નેક્સ્ટ ઓરેન્જ હશે તો ઓરેન્જ હશે તો લખી શકીએ તો ગ્રીન ઓરેન્જ ને ઓરેન્જ જો હશે તો આ રીતે 5.3 × 10 સોરી બ્રાઉન હશે બ્રાઉન છે બરાબર તો બ્રાઉન માટે જે ગ્રીન ઓરેન્જ ને બ્રાઉન રેડ ને બ્રાઉન માટે બરાબર તો આ રીતે 5.3 × 10:2 લખી શકીએ છીએ પણ એ પોઈન્ટ છે કારણ કે 10:1 હતું પણ આપણે 2 કરવું છે તો અહીંયા પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ ખસેડી દઈએ છીએ તો એ રીતે બનશે તો કોઈ પણ રજિસ્ટરનો કલર કોડ આપેલો હોય તો આપણે રજિસ્ટ્રેશન કરવું જોઈએ આપણે બોર્ડ ઉપર વધારે જોશું જ્યારે રેગ્યુલર ક્લાસ લેક્ચર ચાલુ થશે ત્યારે પણ આ થોડુંક ડિફિકલ્ટ છે સમજો અને ટ્રાય કરજો તો કલર કોડ ઉપરથી રજિસ્ટ્રેશનની વેલ્યુ અને રજિસ્ટ્રેશનની વેલ્યુ ઉપરથી કલર કોડ મેળવતા આવવું જોઈએ ઓકે એ સુધી રાખી બાકીનો રજિસ્ટ્રેશનનો બાકીનો પાર્ટ છે એ પછી લેજો